હવે અત્યારે જમાના પ્રમાણે જે આપણે કોરોનાના કારણે ઓનલાઈન લેક્ચર્સ લેવાય છે એમાં આપણે જે ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન જે લઈ રહ્યા છીએ તે ઝૂમ એપ્લિકેશન દ્વારા લેવામાં આવે છે. હવે આ ઝૂમ એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, કઈ રીતે તેને ઓપરેટ કરવી એટલે કે વાપરવી એ બાબત હું આમાં જણાવીશ. સૌ પ્રથમ આપ સૌને ખબર જ છે કે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જવાનું રહે છે. હવે પ્લે સ્ટોરમાં જતા પહેલા આપણે સૌ પ્રથમ ઇન્ટરનેટ ચાલુ કરવાનું રહે છે. કાં તો વાઈફાઈ કરો કાં તો ઇન્ટરનેટ ચાલુ કરો, તમારી સાથે કોઈ પણ બે ઓપ્શન છે. તો સૌ પ્રથમ મારે વાઈફાઈ તો ઓલરેડી ચાલુ જ છે. હવે આપણે પ્લે સ્ટોરમાં જઈશું. હવે આપનું પ્લે સ્ટોર ચાલુ થઈ ગયેલ છે તો અહીંયા પ્લે સ્ટોર ઉપર સર્ચ કરીશું ઝૂમ. ઝૂમ મીટિંગ એપ ડાઉનલોડ. હવે ઝૂમ મીટિંગ એપ ડાઉનલોડમાં અહીંયા સૌ પ્રથમ તમને બતાવી દેવામાં આવશે એક ઝૂમ ક્લાઉડ મીટિંગ્સ, એની ઉપર ક્લિક કરો. એ મારે તો ઓલરેડી ડાઉનલોડ કરેલી જ છે એટલે હું ફરીથી ડાઉનલોડ નથી કરતો, પણ તમારે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવશે કે જેના પરથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જેવી તમે ડાઉનલોડ કરશો કે તેવી જ તરત જ. હવે દોસ્તો આપણે અહીંયા આ ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ચૂકી છે. હવે તેના પર આપણે સૌ પ્રથમ ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે આપણી એપ્લિકેશન કંઈક આ પ્રમાણે ખુલશે, બરાબર છે? તમારે આ પ્રમાણેની ખુલશે નહીં, કેમ કે એક બાજુ તમારે સાઇન ઇન, એક બાજુ સાઇન અપ એવી રીતના ઓપ્શન્સ આવશે, પણ તમારે આમાંથી કોઈ પણ ઓપ્શન આપવાની જરૂર નથી. જેવી ડાઉનલોડ થઈ કે તેવી જ અંદર જઈને તરત જ પાછા વળી જવાનું છે, કેમ કે આપણા દ્વારા જે કોઈ પણ લેક્ચર અહીંયા તૈયાર કરશે સર કે કૃણાલ સર કે રોનક સર કે કોઈ પણ જે કોઈ પણ લેક્ચર તૈયાર કરશે એની તમને લિંક મોકલવામાં આવશે કે જે તમારા વોટ્સઅપમાં આવશે. હવે એ લિંક મારી જોડે આવી ગયેલ છે તો હું તમને એ લિંકથી કઈ રીતે લેક્ચરમાં જવું તે જણાવીશ. તો મારા વોટ્સઅપમાં એ લિંક આવી ચૂકી છે તો હું અંદર જઈશ. તો જોઈ શકો છો કે મને કંઈક આવી રીતની લિંક આવેલી છે. તમારે આ મીટિંગ આઈડી કે પાસવર્ડની કોઈ જરૂરિયાત છે નહીં. તમે ફક્ત આ જે લિંક તમારે મોકલવામાં આવેલી છે HTTPS આ પ્રમાણેની જે કંઈ પણ તમારે આ લિંક છે બ્લુ કલરથી, બરાબર છે, એની ઉપર ફક્ત તમારે ક્લિક જ કરવાનું છે. હવે ક્લિક કરતાની સાથે જ તમારે એ ઝૂમ એપ્લિકેશનમાં ઓપન કરવાની રહેશે, જેમ કે અહીંયા ઝૂમ આવ્યું, બરાબર છે. એપ્લિકેશનમાં હવે ઝૂમ એપ્લિકેશનમાં એ લિંક ઉપર ઓકે આપતા તમારે કંઈક આ પ્રમાણે ખુલશે. હજુ તમારે અહીંયા શું બતાવે છે કે વેઇટિંગ ફોર ધ હોસ્ટ ટુ સ્ટાર્ટિંગ ધીઝ મીટિંગ, એટલે કે જે કોઈ પણ આ કૃણાલ સર છે એ જ્યાં સુધી એમના તરફથી ઓકે નહીં આપે ત્યાં સુધી તમે એમના લેક્ચરમાં આવી શકશો નહીં. હવે તમારા લેક્ચરનો સમય થશે એટલે એમણે ઓકે આપશે, બરાબર છે? આ સમય દરમિયાન ઇન્ટરનેટ ખાસ ચાલુ રાખવું જરૂરી છે. વગર ઇન્ટરનેટે આ એપ્લિકેશન ચાલી શકે તેમ નથી.
હવે તમે જો આ પ્રમાણે કરતા પણ આવે નહીં તો ફરીથી બેક કરો અને ફરીથી પછી ફરીથી એ લિંક ઉપર ઓકે આપો. એ સમય દરમિયાન ફરીથી તમારે કંઈક આ પ્રમાણેનું ખુલશે. અહીંયા લખેલું છે કે પ્લીઝ વેઇટ ધ મીટિંગ હોસ્ટ વિલ લેટ યુ ઇન સૂન કૃણાલ પ્રજાપતિસ પર્સનલ મીટિંગ રૂમ. એટલે કે હવે કૃણાલ સર જેવા ઓકે આપશે કે તરત જ અહીંયા તમારો લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. એટલે થોડી વાર રાહ જુઓ અને સર જેવું ઓકે આપશે કે તમારો લેક્ચર ચાલુ થઈ જશે. ઓકે, તો આ સમય દરમિયાન તમે જોઈ શકો છો કે જો આ તમારો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યો છે. જુઓ, આ લેક્ચર તમારો સ્ટાર્ટ થઈ ગયો છે, બરાબર છે? હવે તમારે કૃણાલ સરનો અવાજ તો સાંભળવો પડશે. એમને એમ તો કંઈ તમે આગળ કંઈ સાંભળ્યા વગર તો એમને એમ તો લેક્ચર ભરાશે નહીં. તો અવાજ સાંભળવા માટે અહીંયા જોઈન ઓડિયો જે ખૂણામાં સૌથી નીચે આપેલું છે ત્યાં તમારે ઓકે આપવાનું રહેશે. અને અહીંયા કોલ વિયા ડિવાઇસ ઓડિયો એ પણ ઓકે આપવું પડશે. એટલે તે પરથી તમારો અવાજ ત્યાંથી સંભળાશે. ઓકે, હવે તમારે તમારું વિડિયો પણ અંદર દેખાવું જોશે, કેમ કે કૃણાલ સરને ખબર પડે કે કેટલા સ્ટુડન્ટ અંદર હાજર છે, બરાબર? તો અહીંયા સ્ટાર્ટ વિડિયો પણ આપો, એટલે એ પ્રમાણે હું પણ અહીંયા દેખાઉં છું, એટલે હું કૃણાલ સરને દેખાઈશ કે અંદર હું છું કે નહીં, બરાબર? એટલે આ પ્રમાણે તમે લેક્ચર જોઈ શકશો, બરાબર છે? ઓકે, લેક્ચર પૂરો થવાની સાથે તમે અહીંયા ઉપર રેડ લખેલું છે લીવ, એની ઉપર ઓકે આપો. જ્યાં સુધી સર કહે ને કે લેક્ચર પૂરો થયો નથી ત્યાં સુધી અંદરથી બહાર નીકળવું નહીં. લેક્ચર પૂરો થયાની સાથે ત્યાં લીવ ઉપર આપશો અને લીવ મીટિંગ આપશો, તરત જ તમે બહાર નીકળી જશો.